હેલો મિત્રો નોલેજ મિત્રા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે ભૂગોળ વિશે વાત કરીશું જેમાં આજનો આપણો ટોપિક છે અક્ષાંશ જેમાં આપણે અક્ષાંશ વિશે વાત કરીશું આ ઉપરાંત વૃત્ત અને કટિબંધ વિશે પણ આજના આ વિડીયોમાં વાત કરીશું મિત્રો આ અગાઉ આ ચેનલ પર રેખાંશ ટોપિક અંગેનો વિડીયો અપલોડ થઈ ચૂક્યો છે જો મિત્રો તમારે આ વિડીયો જોવાનો બાકી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે જ્યાંથી તમે આ વિડીયો એટલે કે રેખાંશના વિડીયોને જોઈ શકો છો આ ઉપરાંત ભૂગોળના અન્ય વિડીયો કે જે આ ચેનલ પર અગાઉ અપલોડ થઈ ચૂક્યા છે તેની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાં જઈને તમે અમારા આ ભૂગોળના વિડીયોને જોઈ શકો છો અને તમારી પરીક્ષાલક્ષી તૈયારી કરી શકો છો મિત્રો તો મિત્રો જો તમે અમારી ચેનલ નોલેજ મિત્રને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલ નોલેજ મિત્રને સૌપ્રથમ પ્રથમ સબસ્ક્રાઈબ કરો ત્યારબાદ બાજુમાં આપવામાં આવેલા બે લાઇકનને પ્રેસ કરો જેથી અમારા આવનારા નવા વિડીયો અંગેની માહિતી અને અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો જેથી અમારો કોઈ પણ વિડીયો તમે મિસ ના કરો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો અને જાણીએ આજ આજના આ ટોપિક વિશે એટલે કે અક્ષાંશ વિશે તો મિત્રો અક્ષાંશ વિશે વાત કરીએ તો પૃથ્વી પર જોવા મળતી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે મિત્રો મિત્રો અહીંયા તમે ઇમેજ જોઈ શકો છો કે જે આ પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વીના ગોળા ઉપર કેટલીક આડી રેખાઓ કાલ્પનિક બનેલી છે મિત્રો તો આ આડી રેખાઓને કાલ્પનિક રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો અક્ષાંશની સંખ્યા એકસો એક્યાસી છે અને અક્ષાંશની દિશાઓ ઉત્તર દક્ષિણ છે મિત્રો રેખાંશની દિશાઓ આપણે જાણી હતી તે હતી પૂર્વ પશ્ચિમ જ્યારે અક્ષાંશની દિશાઓ ઉત્તર દક્ષિણ છે અક્ષાંશને જીરો ડિગ્રીથી નેવ ડિગ્રીની વચ્ચે દર્શાવવામાં આવે છે કેવી રીતે દર્શાવવામાં આવે છે તે મિત્રો આ વિશે માહિતી મેળવીએ તો મિત્રો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે પૃથ્વીનો એક ગોળો છે જેમાં આ છે ઇક્વેટર એટલે કે વિશ્વવૃત્ત જીરો ડિગ્રી તટસ્થ વૃત અક્ષં વૃત્ત એટલે કે વિષુવૃત્ત હવે આજે આ જે વિષુવૃત છે તેની મધ્યમાં એક ઊભી રેખા દોરીએ અને આ ઊભી રેખા દોરતા અહીંયા જે ખૂણો બને તે નેવ ડિગ્રીનો ખૂણો બને મિત્રો તો આ હિસાબથી આ જે આ જે ધ્રુવ છે આ છેડાઓ તેને નેવ ડિગ્રી અક્ષાંશ કહેવામાં આવે છે ત્યારબાદ મિત્રો ફોર એક્ઝામ્પલ અહીંયાથી કોઈ લાઇન દોરવામાં આવે તો તેનું માપ થાય છે પિસ્તાલીસ ડિગ્રી ઓકે તો મિત્રો અહીંયાથી લઈને જે આ રેખા નીકળશે તો આ રેખાને કહેવાશે પિસ્તાલીસ ડિગ્રી અક્ષાંશ હવે આ તો થઈ એક બાજુની વાત હવે આ બાજુ પણ હું એક રેખા દોરું છું અને આ રેખાને પણ અહીંયા ખૂણો પિસ્તાલીસ નો બને છે અહીંયા પણ હું અહીંયા પિસ્તાલીસ નામ આપીશ પિસ્તાલીસ ડિગ્રી તો અહીંયાથી જે આ રે આ અક્ષાંશ નીકળશે તેને પણ પિસ્તાલીસ ડિગ્રી નામ આપવામાં આવે તો હવે કોઈ ચોક્કસ સ્થાન જાણવું હોય તો શું કરવાનું એટલે કે તમને કોઈ પૂછે કે ભાઈ અમને પિસ્તાલીસ ડિગ્રી અક્ષાંશ બતાવો હવે તમે કન્ફ્યુઝ થાવ કે પિસ્તાલીસ ડિગ્રી અક્ષાંશ કયું બતાવવું ઉપરવાળું કે નીચેવાળું તો એનો પણ જવાબ આપણી પાસે છે મિત્રો કેવી રીતે એ દર્શાવી શકીએ એને ચોક્કસ તો વાત કરીએ તો આ છે ઝીરો ડિગ્રી વિષુવવૃત્ત ઓકે અને આ જે વિષુવવૃત્ત છે તે પૃથ્વીના બે સરખા ભાગ કરે છે એક આ તરફનો અને એક આ તરફનો હવે પૃથ્વીનો જે અર્ધો ભાગ છે તે અર્ધ ગોળાકાર આકૃતિ બનાવે છે તેથી ગોળાનો અર્ધો ભાગને કહીશું ગોળાર્ધ ઓકે હવે આ ગોળાર્ધને અલગ દર્શાવવા તો કેવી રીતે દર્શાવવા તો આપણે ગોળાર્ધને દિશા પ્રમાણે દર્શાવીશું ઉપર તરફનો જે ગોળાર્ધ છે તે ઉત્તર તરફ છે તો આને નામ આપીશું આપણે ઉત્તર ગોળાર્ધ જ્યારે નીચેનો જે ગોળાર્ધ છે તે દક્ષિણ તરફ છે તો તેને નામ આપીશું દક્ષિણ ગોળાર્ધ હવે આપણને અક્ષાંશ ઓળખવામાં સરળતા રહેશે હવે તમે આ અક્ષાંશને સરળતાથી ઓળખી શકશો તો જે ઉત્તર ગોળાર્ધ તરફના અક્ષાંશ છે તેને પિસ્તાળીસ ડિગ્રી ઉત્તર અક્ષાંશ કહીશું એટલે કે આની પાછળ લાગશે એન એટલે કે ફોર્ટી ફાઈવ ડિગ્રી નોર્થ ઓકે જ્યારે આજે દક્ષિણ ગોળા ગોળાર્ધના જે અક્ષાંશ છે તેને ઉત્તર દક્ષિણ અક્ષાંશ કહીશું મિત્રો એટલે કે આ જે અક્ષાંશ છે તેની પાછળ લાગશે એસ એટલે કે સાઉથ 45 ડિગ્રી સાઉથ ઓકે આ તો ખબર પડી ગઈ કે આપણને એવું થશે કે નેવ નેવ તો એકસો થાય તો એક વધારાનો અક્ષાંશ આવ્યો ક્યાંથી તો મિત્રો અહીંયા જોઈએ તો આ વિષુવવૃત્ત છે તેની આ નેવ અને આ બાજુની અક્ષાંશ તો એકસો એસી અક્ષાંશ થયા હવે બાકી શું રહ્યું તો કે વિષુવૃત્ત ઝીરો ડિગ્રી ઇક્વેટર તો મિત્રો વિશ્વવૃત્ત એ પણ એક અક્ષાંશ જ કહેવાય તો તેને પણ અક્ષાંશમાં જ ગણવામાં આવે તેથી અક્ષાંશની સંખ્યા થાય છે એકસો એક્યાસી ઓકે મિત્રો ત્યારબાદ મિત્રો હવે આપણે માહિતી મેળવીએ વૃત્ત અને કટિબંધ વિશે તો મિત્રો વૃત અને કટિબંધ વિશે માહિતી મેળવીએ કે ત્યારબાદ વાત કરીએ તો અહીંયા જે છે તો જીરો અક્ષાંશને વિષુવૃત કહેવામાં આવે છે મિત્રો અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો કે આ જીરો અક્ષાંશ છે જેને વિશ્વવૃત એટલે કે ઇક્વેટર કહેવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોર્થ અક્ષાંશને કર્કવૃત તેમજ ત્રીસ પોઇન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ અક્ષાંશને મકરવૃત્ત કહેવામાં આવે છે અહીંયા આપણે મિત્રો જોઈએ છીએ કે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર અક્ષાંશ કે જેને કર્કવૃત્ત અથવા તો ટ્રોપિક ઓફ કેન્સર કહેવામાં આવે છે જ્યારે આ છે દક્ષિણમાં આવેલું મકર જે છે તેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી જેને ટ્રોપિક ઓફ કેપ્રિકો કહેવામાં આવે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી નોર્થ અક્ષાંશને ઉત્તર ધ્રુવવૃત તેમજ છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ અક્ષાંશને દક્ષિણ ધ્રુવવૃત્ત પણ કહેવામાં આવે છે જે મિત્રો અહીંયા ઈમેજમાં જોઈએ છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર અક્ષાંશ કે જેને ઉત્તર ધ્રુવવૃત અથવા તો આર્કટિક વૃત્ત પણ કહેવામાં આવે છે જ્યારે આ બધું દક્ષિણમાં આવેલું દક્ષ છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી અક્ષાંશ તેને દક્ષિણ ધ્રુવવૃત્ત અથવા તો આર્ક આર્કટિક વૃત્ત પણ કહેવામાં આવે છે જ્યારે મિત્રો નેવ ડિગ્રી ઉત્તર ઉત્તર અક્ષાંશને ઉત્તર ધ્રુવ તેમજ નેવ ડિગ્રી દક્ષિણ અક્ષાંશને દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે એટલે કે અહીંયા આ જે છેડાઓ છે તે નેવ ડિગ્રી અક્ષાંશ કહેવાય મિત્રો આ અક્ષાંશ છેલ્લે જઈને ટપકું બની જાય છે મિત્રો મિત્રોએ ટપકું પણ અક્ષાંશ કહેવાય છે તો મિત્રો આજે નેવ ડિગ્રી અક્ષાંશ બને છે તેને ઉત્તરની તરફ ઉત્તર ધ્રુવ ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે જ્યારે દક્ષિણની તરફ ડિગ્રીને દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે અને મકર વૃત માટે પણ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી કેમ પસંદ કરવામાં આવી ત્યારબાદ આપણને બીજો સવાલ થાય કે ઉત્તર ધ્રુવવૃત અને દક્ષિણ ધ્રુવવૃત માટે પણ છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી કેમ પસંદ કરવામાં આવ્યું તો તેનો જવાબ આપણે અહીંયા મેળવીએ અહીંયા મિત્રો આકૃતિમાં તમે જોઈ શકો છો કે પૃથ્વી એ પોતાની ધરી પર ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નમેલી છે તો મિત્રો અહીંયા આ છે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ મિત્રો કલર ચેન્જ કરી લો અહીંયા આ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ જ્યારે આ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર હવે મિત્રો જોઈએ કે આ સૂર્ય છે તો મિત્રો સૂર્ય છે તો આ જે સૂર્ય આવેલો છે તેના કિરણો આ બાજુ જોતા ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર એટલે કે કર્કવૃત્ત પર સીધા પડે છે જ્યારે આ બાજુ આવતા અહીંયા ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ એટલે કે મકરવૃત્ત પર સીધા પડે છે તો મિત્રો આ બે આ બે જે વેલ્યુ છે તે આ કારણસર પસંદ કરવામાં આવેલી છે જ્યારે બી તમને બીજો પ્રશ્ન જે થયો હતો જે હતો કે છાસઠ પોઈન્ટ વેલ્યુ કેમ પસંદ કરવામાં આવી તો મિત્રો એનો જવાબ આપીએ તો અહીંયા આ વેલ્યુ મિત્રો જોઈએ તો આ છે છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ અને આ છે છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ તરફ બિલકુલ પ્રકાશ પડતો નથી જ્યારે ઉત્તર તરફ પૂરેપૂરો ગોળો પ્રકાશિત દેખાય છે મિત્રો મિત્રો જે જે ડિગ્રી બાદનો ભાગ છે તે તો આ કારણસર આ વેલ્યુ પસંદ કરવામાં આવેલી છે ઓકે મિત્રો તમારા પ્રશ્નોનો જવાબ તમને મળી ગયો હશે તો હવે વાત કરીએ આપણે આગળ આવી પસંદગી કેમ કરવામાં આવી તો તો તેનો પણ જવાબ આપણે આગળ આપીએ બે વૃત્તની વચ્ચેનો ભાગ આવે છે એટલે કે આજે બે વૃત્તની વચ્ચેનો જે ભાગ છે તેને કટિબંધ કહેવામાં આવે છે આ કટિબંધ કોની કેવા છે અને કયા કયા છે તે વિશે આપણે આગળ વાત કરીએ તો મિત્રો અહીંયા કટિબંધના ત્રણ પ્રકાર છે એક છે ઉષ્ણ કટિબંધ બીજું છે સંશીતોષ્ણ કટિબંધ જ્યારે ત્રીજું છે શીત કટિબંધ હવે આ કટિબંધ ક્યાં આવેલા છે તે વિશે વાત કરીએ તો અહીંયા મિત્રો વેલ્યુ આપેલી છે અને તે પ્રમાણે કટિબંધો દર્શાવેલા છે તે મુજબ સૌથી પહેલા તમને માહિતી આપી દઉં કે આ જે ઈમેજ છે તેમાં આપણે જોઈએ તો ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તરથી ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ સુધી સૂર્યના કિરણો ક્યારેક ને ક્યારેક તો સીધા પડે છે મિત્રો તેથી આ જે ભાગ છે પૃથ્વીનો આ ભાગ તે સૌથી ગરમ ભાગ કહેવાય છે કારણ કે સૂર્યના સીધા કિરણો વધુ ગરમી આપે તો મિત્રો આવા ભાગને એટલે કે કર્કવૃતથી લઈને મકરવૃત સુધીના ભાગને ઉષ્ણ કટિબંધ કહેવામાં આવે છે મિત્રો ઓકે કારણ કે ઉષ્ણકટિબંધ કહેવા પાછળનું કારણ એ છે કે આ ભાગ એ સૌથી ગરમ ભાગ છે પૃથ્વીનો ત્યારબાદ વાત કરીએ તો છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તરથી ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર એટલે કે જે ભાગ છે ઉત્તર ધ્રુવવૃત્તથી કર્કવૃત્ત વચ્ચેનો તેમજ આ જે ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણથી છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ એટલે કે મકર મકરવૃતથી લઈને દક્ષિણ ધ્રુવ ધ્રુવવૃત્ત સુધીનો ભાગ આ ભાગમાં ક્યારેય સૂર્યના કિરણો સીધા પડતા નથી મિત્રો અને સૂર્યના કિરણો ત્રાસા પડે છે અહીંયા મિત્રો આપણે ઇમેજમાં જોઈએ તો આ છે ઉત્તર તરફનો ભાગ મકર વૃદ્ધ મકર મકર કર્કવૃત્તિ લઈને ઉત્તર ધ્રુવ ધ્રુવવૃત્ત સુધીનો જ્યારે આ બધું ઇમેજમાં જોઈએ તો આ ભાગ છે તે છે મકરવૃત થી લઈને દક્ષિણ ધ્રુવવૃત સુધીનો જેમાં સૂર્યના કિરણો હંમેશા ત્રાસા પડે છે તેથી આ ભાગમાં ગરમી પણ પ્રમાણસર પડે છે અને ઠંડી પણ પ્રમાણસર પડે છે આથી તેને સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે જ્યારે વાત કરીએ તો છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર ધ્રુવવૃત છે તેથી ઉપરનો નેવ ડિગ્રી સુધીનો ભાગ તેમાં સૂર્યના કિરણો એકદમ ત્રાસા પડે છે અને ક્યારેક પડતા પણ નથી અને તેવું જ થાય છે છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણથી ઝીરો ડિગ્રી નેવ ડિગ્રી દક્ષિણ સુધી તો મિત્રો સૂર્યના કિરણો ખૂબ જ ત્રાસા પડે છે અને ઘણી વખત તો જે છ મહિના સુધી સૂર્યના કિરણો આ આ જગ્યા પર પડતા પણ નથી તો આ કારણસર આ વિસ્તાર પર સૂર્યની ગરમી ના પહોંચતી હોવાથી સૂર્ય આ ભાગ એ ખૂબ જ ઠંડો છે અને એના કારણે બારે માસ આ ભાગ ઉપર બરફ જામેલો રહે છે જેથી આ ભાગને શીતકટિબંધ કહેવામાં આવે છે મિત્રો એને સિમ્પલ ડાયાગ્રામ દ્વારા સમજીએ તો આ જે ભાગ છે કર્કવૃત્તથી લઈને મકરવૃત્તિ સુધીનો આ ભાગને ઉષ્ણકટિબંધ કહેવાય છે જ્યારે ઉત્તર ધ્રુવ વૃતથી લઈને કર્કવૃત તેમજ મકર વૃત્તથી લઈને આ જે દક્ષિણ ધ્રુવ વૃત છે ત્યાં સુધીના ભાગને સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે જ્યારે છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તરથી લઈને જે નેવ ડિગ્રી ઉત્તર સુધીનો ભાગ કે જેને શીત કટિબંધ કહેવામાં આવે છે તેમજ દક્ષિણમાં છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણથી નેવ ડિગ્રી દક્ષિણ સુધીનો ભાગ તેને પણ શીત કટિબંધ કહેવામાં આવે છે કારણ કે આ બે જે ભાગો છે આ બે ભાગમાં બારે માસ બરફ છવાયેલો હોય છે ઓકે મિત્રો હવે આના પણ ભાગ પાડીએ તો આના ભાગ પડશે ગોળાર્ધ પ્રમાણે તો મિત્રો આ વિશે વાત કરીએ તો ઉષ્ણકટિબંધના આપણે બે ભાગ પાડીએ તો ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તરથી જીરો ડિગ્રી વિશ્વ સુધીનો ભાગ કે જે ઉષ્ણકટિબંધ કહેવાય છે તે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે તેથી આ ભાગને આપણે ઉત્તર ઉષ્ણકટિબંધ કહીશું અને ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણથી જીરો ડિગ્રી એટલે કે મકર વૃત્ત થી લઈને વિશ્વ સુધીનો ભાગ એ દક્ષિણ ગોળાધમાં આવેલો છે તેથી તેને દક્ષિણ ઉષ્ણકટિબંધ કહીશું આકૃતિ દ્વારા સમજીએ તો મિત્રો આ જે ભાગ છે તે ઉત્તર ઉષ્ણકટિબંધ છે કારણ કે આ ભાગ ઉત્તર ઉત્તર ગોળાધમાં આવેલો છે જ્યારે આ ભાગ દક્ષિણ ઉષ્ણકટિબંધ તેવી જ રીતે વાત કરીએ તો આ ત્રેવીસ પોઈન્ટ ઉત્તરથી એ સમશીતોષ્ણ કટિબંધ છે એટલે કે ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ જ્યારે આ તરફનો ભાગ એ દક્ષિણ સમશીતોષ્ણ કટિબંધ કહેવા છે જ્યારે વાત કરીએ તો છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર ધ્રુવૃત્ત ઉત્તર ધ્રુવ સુધીનો ભાગ એ ઉત્તર સ્થિત કટિબંધ કટિબંધ કહેવામાં આવશે મિત્રો મિત્રો અહીંયા વાત કરીએ તો અક્ષાંશ પ્રમાણે ભારતનું સ્થાન જોવા જઈએ તો ભારત એ સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી ઉત્તર અક્ષાંશથી આઠ પોઈન્ટ ચાર ડિગ્રી ઉત્તરક્ષાંશની વચ્ચે આવેલું છે આવેલો દેશ છે મિત્રો તેથી એમ કહી શકાય કે ભારત ભારતનો થોડો ભાગ એ સમશીતોષ્ણ કટિબંધમાં એટલે કે ઉત્તર તરફનો ભાગ એ સમશીતોષ્ણ કટિબંધમાં જ્યારે ભારતનો દક્ષિણ તરફનો ભાગ એ ઉષ્ણ કટિબંધમાં આવે છે તેથી ભારતમાં દરેક ઋતુઓનો અનુભવ થાય છે મિત્રો ઓકે મિત્રો આજના જીઓગ્રાફીના લેક્ચરમાં આપણે વાત કરી અક્ષાંશ વિશે તેમજ આપણે વૃત્ત અને કટિબંધ વિશે પણ માહિતી મેળવી મિત્રો તો મિત્રો જો તમને અમારી આ પરીક્ષાલક્ષી માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને તમારા મિત્રો વચ્ચે શેર કરો ત્યારબાદ વિડીયોને લાઈક કરો અને જો તમારા કોઈ પ્રતિભાવ હોય તમારે કોઈ કોમેન્ટ હોય અથવા તો કોઈ સજેશન પણ હોય તો તે સજેશનને પણ અમારા વિડીયોના કોમેન્ટ બોક્સમાં જણાવો અને જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ નોલેજ મિત્રાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમારી પરીક્ષાની તૈયારી કરવા માટે અમારી ચેનલ નોલેજ મિત્રને સબસ્ક્રાઈબ કરો ત્યારબાદ બાજુમાં આપવામાં આવેલા બે ને પ્રેસ કરો જેથી અમારા આવનારા નવા વિડીયો અંગેની માહિતી અને અપડેટ તમને સૌપ્રથમ ઝડપથી અને સરળતાથી મળતી રહે તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે જય હિન્દ